સાહેબે વાત કરી કે અત્યારે દિવસે ને દિવસે અમુક સમસ્યાઓ હેલ્થ રિલેટેડ વધતી જાય છે. પહેલાં એવું હતું કે એક એજ પછી જ આપણને હેલ્થ સમસ્યા આવે, પણ હવે એવું રહ્યું નથી. આ બધા જ જાણો છો કે જે હેલ્થ કોન્શિયસ છે એવી વ્યક્તિઓને પણ હાર્ટ એટેક કે કાર્ડિયક એરેસ્ટ આવવાના શરૂ થયા છે. જેમ કે સુષ્મિતા સેન, નામ સાંભળ્યું છે, સાંભળ્યું છે ને, મિસ યુનિવર્સ રહી ચૂક્યા છે અને એમને પણ કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો. એ જ રીતે રાજુ શ્રીવાસ્તવ, એ કોમેડિયન હતા, એ આ દુનિયામાં અત્યારે નથી. ઇવન અત્યારે હાલ નાના નાના બાળકોને પણ કાર્ડિયક એરેસ્ટના તકલીફો આવવા માંડી છે. હવે બોડી છે તો ક્યાંક ને ક્યાંક તકલીફ તો થવાની. આ બધા જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો તો મશીન વપરાય એટલે આપણે બધાને ખબર છે કે શું પરિસ્થિતિ આવે. એક ડિલિવર થાય એટલે એને કંઈક મેન્ટેનન્સની જરૂર પડવાની છે. જો મેન્ટેનન્સ ના કર્યું તો મશીન બંધ થઈ જાય, બરાબર. અને ઘણી વખત એને આપણે ખોટી રીતે વાપરીએ તો પણ તકલીફ થતી હોય છે. એમ આપણા શરીરનું પણ એવું જ છે. આપણા શરીરની અંદર ઘણી વખત આપણને તકલીફ થતી હોય છે પણ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો ફર્સ્ટ એડ એક હોય છે કે જેમાં આપણે વ્યક્તિને જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે, જ્યારે શરીરમાં કંઈ પણ એવું તકલીફ થાય ત્યારે તરત જ કે હાલ અહીંયા કંઈક તકલીફ થઈ આ જ જગ્યાએ, તો ડૉક્ટર તો આવતા આવતા અડધો કલાક તો થવાનો ને, અથવા ડૉક્ટર સુધી પહોંચતા આપણને અડધો કલાક તો થવાનો. તો એ અડધો કલાકમાં આપણે શું કરી શકીએ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને ફર્સ્ટ એડની અંદર એવું કહેવાય છે કે જે પહેલી 5 મિનિટ હોય છે મેડિકલ ઇમરજન્સી, પહેલી 5 મિનિટ એ ગોલ્ડન મિનિટ હોય છે. એ પહેલી 5 મિનિટ ગોલ્ડનની અંદર તમે જો કોઈ વ્યક્તિને કંઈક મદદ કરી લીધી તો એ વ્યક્તિનો જીવ બચવાના ચાન્સીસ ઘણા જ વધી જાય છે. અને આપણે એ પહેલી જ 5 મિનિટ છે ને બહુ જ ખોટી રીતે વેસ્ટ કરતા રહીએ છીએ. તો પહેલાં થોડું હું છે ને તમને ફર્સ્ટ એડ એના વિશે કોન્સેપ્ટ ક્લિયર કરું કે આપણા ત્યાં કેવું છે કે થોડુંક છે ને લોકોમાં ખોટી મિથ, ખોટી માન્યતાઓ પણ વધારે છે. તો પહેલાં તો આપણે ફર્સ્ટ એડને સમજીએ છીએ શું, ફર્સ્ટ એડને સમજીએ છીએ શું, કહી શકે મને થોડું એકાદ લીટીમાં ફર્સ્ટ એડ એટલે શું? પ્રાથમિક સારવાર. આપણે આનું ચોખ્ખું આવું ટ્રાન્સલેટ કર્યું છે, બરાબર. તો ત્યાંથી ભૂલ આપણે શરૂ કરી છે, ત્યાંથી જ આપણે ભૂલ શરૂ કરી છે. ફર્સ્ટ એટલે પહેલું, પ્રાથમિક. અને એ આઈડી એડ માની ઇંગ્લિશ ડિક્શનરીમાં તમે જુઓ ને તો એ આઈડી એડનો મતલબ થાય છે મદદ, હેલ્પ, બરાબર છે. તો પ્રાથમિક સારવાર એનું સાચું ટ્રાન્સલેટ નથી. સાચું ટ્રાન્સલેટ છે પહેલી મદદ. શું છે? પહેલી મદદ, નહીં કે પ્રાથમિક સારવાર. કેમ કે ટેકનિકલી રીતે પણ થોડાક આપણે એમાં બંધાયેલા છીએ. મને કહેશો કે અહીંયા આપણે તો રિમોટ એરિયામાં છીએ, થોડાક ધારા ભલે, પણ અહીંયા મેડિકલ સર્વિસીસ તો ઓછી જ ને, બરાબર ને. હવે અહીંયા કોઈ ગામની અંદર કોઈ ડૉક્ટર વર્ષોથી પ્રેક્ટિસ કરે છે, લગભગ એના 30-30 વર્ષ થઈ ગયા. એવું કહેવાય કે એનાથી નાના છોકરાઓથી લઈને આજે બીજા એના છોકરા આવી ગયા ત્યાં સુધી પ્રેક્ટિસ કરે છે. જોયું છે આવું અચાનક એક દિવસે ખબર પડે કે ડૉક્ટર એની પાસે ડિગ્રી નથી. બીજા દિવસે તમારે જવાનું થાય, જશો જોડે? જશો નહીં? જાઓ. કેમ? કારણ શું? ડિગ્રી નથી એટલે તમારે એવું પ્રૂફ થાય છે કે એ વ્યક્તિ સાચો નથી, કારણ કે એ વ્યક્તિ સાચી ટ્રીટમેન્ટ કરી શકે નહીં, બરાબર ને. અચ્છા, મને હવે એ કહેશો કે માથું દુખે તો શું કરવું જોઈએ? માથું દુખે તો શું કરવું જોઈએ? પેરાસિટામોલ લેવાની. બીજું બીજું શું કરી શકે? કઈ ગોળી? એનાસિન, પેરાસિટામોલ, સ્ટોપેન, ઇસ્પ્રિન. હવે ઘણા બધી વાર્તા હોય ને, ઓકે, ઇસ્પ્રિન ગોળી ડાયરેક્ટ લઈ શકીએ ને, ડાયરેક્ટ ગોળામાં મૂકી શકીએ ને, કંઈક કંઈક પાણી પાણીમાં નાખી લેવું, જીભ નીચે મૂકાય, ઓકે. ઇસ્પ્રિન ગોળી માથું દુખે ત્યારે લેવી જોઈએ એવું કયા ડૉક્ટરે તમને લખીને આપ્યું? હું લખીને આપવાની વાત કરું છું કે માથું દુખે ત્યારે આ ઇસ્પ્રિન ગોળી લેવાની, એવું કયા ડૉક્ટરે કીધું? હે? કોઈએ નહીં. તો આપણે લઈએ છીએ, લઈએ છીએ. એડવર્ટાઇઝ વાંચી વાંચી એડવર્ટાઇઝમાં તો એવું આવે છે કે ડર કે આગે જીતે. અક્ષય કુમાર કૂદી પડે છે, આપણે કૂદી પડીએ છીએ? કૂદી પડીએ છીએ? નથી કૂદતા. ડિસ્પ્રિન ગોળી બ્લડ થીનર છે, એ લોહીને પાતળું કરવા માટેની ગોળી છે. અને હાર્ટ એટેક આવે અને એ ગોળી લઈ લો તો એ તમારો હાર્ટ એટેક હોસ્પિટલ સુધી સંભાળી આપે. આ પાવર છે એ ગોળીનો,
અને આપણે લઈએ છીએ પણ માથા દુખાવાના રિઝલ્ટ ઘણા બધા હોઈ શકે છે. રાત્રે ઊંઘ ના આવી તોય માથું દુખે, ચશ્માના નંબર બદલાય તોય માથું દુખે, ગેસની પ્રોબ્લેમ હોય તોય માથું દુખે. અને બિસ્લિંગ ગોળી લઈ લો અને કદાચ તમને 24 કલાકમાં ક્યાંય પણ શરીરમાં ઘા થાય અને લોહી નીકળે તો એ લોહી બંધ થાય નહીં. આ પાવર છે ગોળી આપણે લઈએ છીએ માથા દુખાવામાં. અને એટલા માટે ફર્સ્ટ એડની અંદર એઝ પર મેડિકલ કાઉન્સિલની વાત કરીએ, હા મેડિકલ કાઉન્સિલની રીતે વાત કરીએ, WHOની રીતે વાત કરીએ, તો દવા કોઈ પણ આપણે આ રાખી શકીએ નહીં, આપી પણ ન શકીએ. કારણ કે જો કોઈને દવા આપીએ અને કોઈને કંઈક તકલીફ થાય તો IPC આવું કંઈક નામ સાંભળ્યું છે, શું છે? અચ્છા, એમાં એટેમ્પ્ટ ટુ મર્ડર આવું એક કંઈક છે, ખ્યાલ છે ને? આપને કોઈકને ગોળી આપી અને જો એને કંઈક તકલીફ થઈ તો એ એક્ટ તમને લાગુ પડી શકે છે, આવું ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં લખેલું છે. હું મારું નથી કહેતો, બરાબર છે? કહેવાનો મતલબ બહુ સીધો છે કે જેની પાસે જે વસ્તુનું નોલેજ છે એ વસ્તુ થઈ શકે. તમે આજે હા તમે જે તમારી થોડી ટેકનિકલ વાતો કરતા હતા કે હું સાંભળતો હતો પણ મને આટલી ડીપમાં ખબર નથી કે ભાઈ આ મને અત્યાર સુધી એવું જ મગજમાં હતું કે ભાઈ જ્યાં પણ સિરામિક ઉદ્યોગ થાય ત્યાં શું હોય? પોલ્યુશન હોય. ત્યારે આપણે વાત કરી ત્યારે મારા ક્લિયર થયું કે ના ભાઈ, આ ગ્રીન ઝોન કહેવાય, મીન્સ પોલ્યુશન નથી. અને તમે આવીને જોયું પણ ખરા, તો એનો મતલબ કે એ ટેકનિકલ, હવે આ શરીર છે, શરીરનો ટેકનિકલ માસ્ટર કોણ? નહીં નહીં, આનું આનું કોણ સરખો કરી શકે? ડૉક્ટર, બરાબર? એક મશીન ખરાબ થઈ ગયું, ત્યાં કંઈક જુગાડ કરી નાખ્યો તો મશીન બગડી જાય તો બધા વધારે મશીન બીજું લાવવું પડે. અને શરીરમાં કંઈક જુગાડ કરવા ગયા તો એવું પૂછશો સીધો ઉપર, અથવા એ બાદ પૂરો થઈ જાય. એટલા માટે ફર્સ્ટ એડ કોઈ સારવાર નથી, ફર્સ્ટ એડ કોઈ સારવાર નથી, ફક્ત મદદ છે. ઓકે, તો ક્લિયર? હવે ફર્સ્ટ એડ જ્યારે આપવા જઈએ છીએ ત્યારે એમાં મેઇન પર્પઝ આપણો હોય છે ઉપનું જીવ બચાવવું. અને જ્યારે જીવ બચાવવાની વાત આવે છે ને ત્યારે વ્યવસ્થિત રીતે માણસાઈની રીતે આપણે વસ્તુ કરવી જોઈએ પ્રોપરલી, જે આપણે પ્રોપરલી કરતા નથી, બરાબર છે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આપણે માણસાઈની વાતો તો બહુ કરીએ છીએ પણ સાચું શું છે એમાં ક્યારેક એક નીચે લેવલે જઈને વિચાર્યું નથી. કોઈ છોકરો ગરીબ આવી ગયો અથવા તો આપણે સ્કૂલમાં જેમ કે હવે શ્રાવણ મહિનો શરૂ થયો, શ્રાવણ મહિનામાં આપણે ઘણું બધું દાન પુણ્ય કરતા હોઈએ અને એમાં સ્કૂલો જમાડવાનો રિવાજ છે, છે ને એવું? અથવા તો કંઈ ના કરીએ તો સ્કૂલમાં કંઈક જઈને આપીએ, શું આપી જનારી ખાવા માટે બાળકો? બિસ્કિટ કયા? ગ્લુકો બિસ્કિટ. કેમ? કારણ શું? અને એની સાથે ચા અથવા પાણી નીકળે એવું પડે. જો બિલકુલ પાણીનો એક ઘૂંટડો પણ ના મળે તો ચાલે, પાણીનો ઘૂંટડો પણ નહીં મળે આ પેકેટ થઈ જવાનું, ચાલે? ન ચાલે. કેમ? કારણ કે અહીંયાથી થોડુંક નીચે ઉતરવામાં તકલીફ પડે. હવે વિચાર કરો, અહીંયાથી નીચે ઉતરવામાં તકલીફ પડે તો અહીંયા શું થાય જો પાણી ના હોય તો? અને એ બાળકોને આપણે આપી દઈએ છીએ અને એ બેઠો બેઠો બચારો ભૂખ્યો છે અથવા તો જોઈને ખાઈ લે છે, પણ ક્યારેય વિચાર્યું કે એ ડાયજેસ્ટ થશે કે નહીં થાય? અને બાળકોને કબજિયાતની તકલીફ એટલે જ વધતી હોય છે. આવું આપણે ક્યારેય વિચાર્યું નથી. અને જો માણસાની રીતે વાત કરીએ ગ્લુકોઝ બિસ્કિટ ક્યારે આપી ન શકાય આવો. એટલા માટે ફર્સ્ટ એડમાં જ્યારે કંઈ પણ કરવા જાઓ છો ને ત્યારે આ મગજમાં રાખવું કે આપણે જે કરી રહ્યા છીએ એ ખરેખર સાચી રીતે કરી રહ્યા છીએ કે કેમ, કે ખાલી આપણે બસ કરવા ખાતર કરી રહ્યા છીએ. કરવા ખાતર કરતા એ તો નથી કરવું, સાચી રીતે કરવું જોઈએ. ઓકે, તો ફર્સ્ટ એડ જ્યારે પણ આપ કરો છો ત્યારે એક માણસાઈ નોલેજની સાથે સાથે એક કોન્ફિડન્સ પણ હોવો જોઈએ. જો કોન્ફિડન્સ ના હોય, આપણે ત્યાં ઘણા લોકો પણ જોયું હશે લોહી જોઈએ અને શું થાય, ચક્કર આવી જાય, બરાબર? અને એમાં હાર્ટ એટેક કેસ નું બેભાન જોયું હોય તો એ તો બેભાન થતો ને, આપણે હાથ ઘૂંસતા હોય, મુન્નાભાઈ MBBS યાદ આવી જાય. આવું ન થવું જોઈએ, થોડુંક એનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. અને બીજી બહુ જ મહત્વની વાત, બહુ જ મહત્વની વાત શું, કે વ્યક્તિ
પેનિક ના થવો જોઈએ, એકદમ ગભરાઈ ના જવો જોઈએ, અથવા તો એકદમ હાઈપર ના થવો જોઈએ. અરે જલ્દી કરો જલ્દી કરો, સ્ટેશન લઈને ઊભા થઈ ગયા આપણે, અને પછી ખબર પડી પાછળ તો પછી સ્ટેશન પકડી ગયું, હાલ તો સ્ટેશનમાં મૂકી રહ્યા નીચે. આ જ વસ્તુ કરવી પડે, જલ્દી છે પણ જલ્દબાજી કરવાની નથી. તમે ઇમરજન્સીમાં ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરનો કોઈ સર પેલો મરી ગયો, જલ્દી ચલો જલ્દી ચલો, ડૉક્ટર આવે જલ્દી, બહુ જ આરામથી આવે, કેમ જે આરામથી ન આવે તો દોડતો આવે ને એની સાંસ ખુલેલી હોય તો એક પલ્સ પકડી શકે, ન પકડી શકે. અને એટલા માટે જ્યારે તમે ફર્સ્ટ એડ આપો છો, ત્યારે આવું સિપિયર જેવું કંઈ પણ કરો છો, એ વ્યક્તિએ બહુ જ કૂલ રહેવાની જરૂર છે, કારણ કે એને બધું જ પ્રોપર કરવાનું છે. ઓકે, હવે વાત કરીએ કે ફર્સ્ટ એડ જ્યારે આપવાનું શરૂ કરીને એમાં પણ ખાસ કરીને બેભાન વ્યક્તિમાં, એમાં પણ સિપિયરની સીધી વાત કરી, બીજી બધી વાત નથી કરી. તો જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને બેભાન જુઓ છો, હવે સીપીઆર આપણને એવું છે કે હાર્ટ એટેકમાં જ કામમાં આવે એવું છે ને, પણ એવું નથી. મને એ કહેશો કે કોઈ પણ વ્યક્તિને ડૉક્ટર મરેલો જાહેર ક્યારે કરે છે? કોઈ પણ વ્યક્તિને મરેલો જાહેર ક્યારે કરે છે? ક્યારે જાહેર કરે? ઓકે, એ પણ ચાલુ કરી શકાય છે. ક્યારે જાહેર કરે છે? હાર્ટને બદલી, અત્યારે તો ડૉક્ટર બદલી નાખે છે હાર્ટને, આખે આખું ટ્રાન્સપ્લાન્ટ કરે છે, એટલી મેડિકલ સાયન્સ અપડેટ થઈ ગઈ. સર, બોડીનો એક પાર્ટ એવો છે કે જે મરી જાય ત્યારે ક્યારેય શરીર ચાલુ ન થાય, બ્રેઇન, બ્રેઇન ડેડ, ટોટલ ડેડ, બ્રેઇન ડેડ, ટોટલ ડેડ. અને તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે વ્યક્તિનું બ્રેઇન ડેડ થયું ને પછી એના ઓર્ગન નીકાળી લીધા, જીવતા એટલે એ આ મરી ગયું છે પણ આ જે ચાલુ છે એને આપણે કાઢી શકીએ, બરોબર છે? અને આને ચલાવવું છે તો શું જોઈએ? બ્રેઇનને ચલાવવું છે તો શું જોઈએ? ઓનલી ઓક્સિજન, આને કોઈ એનર્જીની જરૂર નથી, અને ઓક્સિજન, ઓક્સિજન જોઈએ એટલે એને સતત બ્લડ મળતું રહેવું જોઈએ, એટલે હાર્ટનું પમ્પિંગ કરવું જરૂરી છે અને શ્વાસ લેવો જરૂરી છે. શ્વાસ અને હાર્ટ પમ્પિંગ કરતું બંધ થઈ જાય તો મોટી હોસ્પિટલમાં એક મશીન ઉપર રાખવામાં આવે છે. કયા મશીન ઉપર? વેન્ટિલેટર મશીન. એટલે નાની હોસ્પિટલ હોય તો આઈસીયુ ઓક્સિજનનો બાટલો પણ કેવું છે કે વ્યક્તિ જાતે શ્વાસ લઈ શકતો હોય ને તો જ કામ કરે, બાકી નહીં. એને બાય ફોર્સ શ્વાસ આપવો પડે અને એનું હૃદય મશીન નથી ચલાવતો, આપણે ચલાવવું પડે, અને એ વખતે આપણી પાસે કોઈ મશીન ના હોય એ રીતે ચલાવવું પડે, અને એને કહેવાય છે સીપીઆર. સીપીઆરનું જો ફૂલ ફોર્મ વાત કરીએ તો સી એટલે કાર્ડિયો, કાર્ડિયોને આપણે મેડિકલ લેંગ્વેજમાં હૃદય કહે છે. ઓકે, સીપી, પી મીન્સ પલ્મિનરી, પલ્મિનરી એટલે આપણા ફેફસા, અને રિસસિટેશન આ રીતે એટલે કે એને ફરીથી શરૂ કરવું. હવે એના માટે શું કરવું? તો ભાઈ ગમે તે વ્યક્તિ બેભાન હોય સીપીઆર કરવાનું નથી, બરોબર છે? ગમે તે વ્યક્તિ બેભાન હોય એને આપણે સીપીઆર નથી આપતા. એના માટે પહેલાં તો એ જાણવું જરૂરી છે કે શું એની કન્ડિશન સીપીઆર માટે છે કે કેમ, એની કન્ડિશન સીપીઆર માટે છે કે કેમ એ જાણવું જરૂરી છે. એ જાણ્યા માટે સીપીઆર ના આપી શકાય, તો એના માટે સૌથી પહેલાં ડાયગ્નોઝ કરવું પડે, ચેક કરવું પડે. તમે પણ કોઈ પણ ક્યાંક જાઓ ડૉક્ટર પાસે અને કોઈ પેટમાં દુખે, ડૉક્ટર તરત દવા આપી દે છે? એ પૂછશે રાત્રે શું ખાધું, સવારે શું ખાધું, પેટ સાફ થયું કે ના થયું, તો એ ખબર ના પડે તો ઊંઘાડી અને પેટ દબાઈ દબાઈને ચેક કરે, અને તો એ ખબર ના પડે તેમ કે સોનોગ્રાફી કરે, એવો આટલું થાય છે ને. તો જ્યારે પણ તમે ફર્સ્ટ એડ આપો છો ને એમાં સીપીઆર આપો છો, પ્રોપર ચેક કરવું જરૂરી. તો એના માટે શું છે? પહેલાં જ મને એ કહેશો વ્યક્તિને, આપણા શરીરને જીવવા માટે શું જોઈએ? ચાર વસ્તુ જોઈએ. કઈ 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 કઈ? ઓક્સિજન, ઓક્સિજન, એર, બીજું પાણી, ત્રીજું ખાવાનું, હવા તો પહેલી આવી ગઈ, ત્રીજું ખાવાનું, અને ચોથું પ્રકાશ. વગર ઘણી વખત આપણે તો ચાર ચાર દિવસ સુધી ના હોય, રૂમમાં પુરાય તો મહિનો સુધી પુરાયેલો. અચ્છા, વિધાઉટ એર કેટલી વાર ચાલી શકે? હવા વગર કેટલી વાર ચાલી શકે? મેડિકલ સાયન્સ એવું કે છે 5 મિનિટ, 5 મિનિટ ચાલી શકે, કારણ કે આપણા શરીરમાં એર છે એ પૂરી થતાં 5 મિનિટ લાગે, બરોબર છે? હવે એટલે જ ફર્સ્ટ એડમાં પહેલી 5 મિનિટ ગોલ્ડન છે. બીજું, પાણી વગર કેટલી વાર ચાલે? 24 કલાક, 48 કલાક કે છે, પણ મેડિકલ સાયન્સની રીતે વાત કરીએ તો 6 થી 8 કલાક, એનાથી વધારે ન ચાલે. તમે કદાચ નિર્જરા ઉપવાસ રાખ્યા હોય, રમઝાનમાં રોજો રાખ્યો હોય, પહેલાં 6 કલાક કેવા જાય? સારા જાય ને?
પછી તરત કે આ ઉપવાસ છે પાણી ન પીવા ખુરશી આપી દે અને ખાધા વગર 12 થી 16 કલાક ચાલે એનાથી વધારે શરીર ચલાઈ લઈએ છે આપણે પણ શરીર તો માંગે છે ઉપવાસ રાખો 48 કલાક ખાશો નહીં પણ શરીર તો માંગતું જ હોય છે અને ચોથી જરૂરિયાત શું છે શટડાઉન શટડાઉન એટલે શરીરને આરામ ઊંઘ જરૂરી છે 24 કલાકમાં એક વાર ઊંઘવું જરૂરી છે જો ના ઊંઘો તો કેવું પડે સુઈ જાય એની રીતે સુઈ જાય અને 24 કલાક જો બાર તમે 16-18 કલાક જાગી લીધું અને પછી કોઈ વર્કરને કામ આપો છો કારણ કે જો આપ્યું તો કઈ પ્રોબ્લેમ તમારા ચાન્સીસ વધી જાય છે ઓકે તો આ ચારમાં સૌથી ઓછો ટાઈમ કોની પાસે છે એર ઓનલી 5 મિનિટ્સ અને 5 મિનિટમાં જો એ વ્યક્તિને એર ના મળી તો મોત તરફ જઈ શકે છે અને એટલા માટે આપણે એર લીધી છે હવે યાદ રાખવા શું કરવું બધાને એ બીસીડી આવડે છે તો યાદ રાખવા પહેલા ત્રણ વર્ડ એ બી સી શું એ બી સી એ બી સી ચેક કરો બરોબર છે એ ફોર એર વે હવા જવાનો રસ્તો બી ફોર બ્રીધિંગ અને સી ફોર સર્ક્યુલેશન સર્ક્યુલેશન શું લોહીનું બ્લડનું સર્ક્યુલેશન તો તમે જ્યારે વિક્ટિમ પાસે જાઓ તો આપણે કઈ રીતે જોવું પહેલા તો મહેમાન કોઈ પણ વ્યક્તિ પાસે તમે પહેલા મહેમાન છે ખાતરી કરો કઈ રીતે કરી શકશો કે કોઈ પણ વ્યક્તિ પાસે તમે જ્યારે પણ જાઓ છો ત્યારે સૌથી પહેલું ત્યાં જઈ અને એ વ્યક્તિ મહેમાન છે કે કેમ એ ચેક કરો તેના માટે જસ્ટ છે ને તમારે ટચ કરવાનું બહુ જ ક્લિયર બોલું છું ટચ એટલે કે આટલું હલકું આટલું થોડું કે ટેપ કરવાનું છે હલાઈ નથી દેવાનું આપણે જનરલી મહેમાન વ્યક્તિઓ શું કરી નાખીએ છીએ ભાઈ હું આટલા સુધી પહોંચી જઈએ છીએ બરોબર ના જસ્ટ ટચ કરવાનું જાણો અને આટલું ટચ કરવાથી પણ એ વ્યક્તિ જો ભાનમાં નથી આવતો કે કંઈ નથી મૂવમેન્ટ આપતો તો એ શું છે શું છે બેભાન છે પણ કોઈ આવી ઘણી વખત એવું કે આ વ્યક્તિ અડધો કલાકથી આગળ રીતે પડ્યો છે તો આપણે શું બોલીએ કે ચાદર વાદર લાવો શેના માટે ઓડાડો તો ફન ઉડાડો બરોબર ઘણી વખત કોઈનું ઓપરેશન થયું છે આમાં ઓપરેશન થાય ઓપરેશન થી એ દરમિયાન લઈ જઈએ તો ડૉક્ટર ઓપરેશન કરતો હોય તમે બેભાન છો પણ ડૉક્ટર જે વાતો કરતો હોય ને એ સંભળાતી હોય શરીરના ટચ ફીલ નથી આવતું પણ વાત સંભળાતી હોય અને તમે એમ કહો કે મરી ગયો છે અને એને સાંભળી લીધું અત્યાર સુધી તો જીવતો હતો હવે મરી ગયો છે કારણ કે હવે શોક વધી જશે આપણે કોઈ ઓફિશિયલ ઓથેન્ટિક વ્યક્તિ નથી કોઈને ડેટ ડિક્લેર કરવા માટે એ કામ ડૉક્ટરનું છે અને ડૉક્ટર રજ કરશે તમે ટચ કર્યું રિસ્પોન્ડ નથી આપતો તો એ બેભાન જેવું માની લેવાનું અને એ પછી તરત મદદ માટે કોઈને કહી દેવાનું કોને કહેશો મદદ માટે કોને કહેશો યસ કોને સર આજુબાજુ 108 ને આપણે ક્યારેક કોલ જે ફર્સ્ટ એડ આપે છે એને નહીં કરવાનું કારણ કે પહેલી 5 મિનિટ ગોલ્ડન વિચારવાનું એ ગોલ્ડન 5 મિનિટમાં તમે જો 108 ના કોલ કરશો ને તો 3-4 મિનિટ 108 વાળો ફોન પર વાતમાં જ જતી રહેશે 5 મિનિટ તો ગઈ મચ પહેલા આજુબાજુ ઘણા લોકો હશે પણ કોઈ પણ એક વ્યક્તિને પકડો ને એ વ્યક્તિને ડાયરેક્ટલી કહો એવું અરે ભાઈ 108 ના કોઈ કોલ કરી દેજો એવું નહીં શું નામ તમારું સતીશ સતીશભાઈ એક કામ કરજો ને 108 ના કોલ કરજો ને પછી મદદ માટે અહીંયા આવી જજો આ રીતે કરવાનું બરાબર કોઈ પણ એક વ્યક્તિને આ કામ સોંપવાનું અને જેવું તમે આ વસ્તુ કરી નાખો કોલ ફોર હેલ્પ અને એ પછી આપણે એબીસી ચેક કરવાનું બરાબર છે બીજી બહુ ખાસ વાત કહી દઉં પાણી લોકો છાંટતા હોય છે આ છાંટે ને શું થાય એના હુશમાં જાય માણસ પિક્ચરમાં આવે રિયલમાં ના આવે એટલે ડૉક્ટર એક પાણીનો ફુવારો રાખે કોઈ પણ વ્યવસાય પહેલો પાણીનો ફુવારો મારતો કરે ડૉક્ટર ક્યારે એવું કોઈ ફરક ન પડતો જસ્ટ ટચ કરો એ જ વસ્તુ પાણી કરે તમારે ટચ જ કરવાનું રિસ્પોન્ડ નથી તો વેભાન છે વેભાન નથી તો કોલ ફોર એર અને એ પછી એ બી સી ચેક કરવાનું એમાં એરવે આપણો હવા જવાનો રસ્તો કયો નાક મોઢું એટલે એની પાસે શું કરવાનું એરવે ઓપન કરવાની કે આવી રીતે સૂતો હશે તો અહીંયા એક હાથ રાખવાનો એક હાથ અહીંયા ઉપર અને ધીમે ધીમે એકદમ ઉપર કરી લેવાનો બરાબર એક હાથ આમ કરીએ ને ધીમે ધીમે આ રીતે કરવાનું ઝટકો ક્યારે મારવાનો નહીં બહુ જ ધીમે અને આના પહેલા એક વસ્તુ બીજી પણ કરી દેવાની સપોઝ વિક્ટિમ શું નામ આપ્યું સર
દીપભાઈ અથવા તો શું નામ આપનું? રાજુભાઈ. બંનેમાં કોમન શું દેખાય છે તમને? એક જ આખી એક નજરે જોતા છે, ચશ્મા. વ્યક્તિને ચશ્મા પહેર્યા હોય ને બેહોશ હોય તે સૌથી પહેલા કાઢી લેવાનું. કારણ કે તમે સિક્યારાનો કલ્પના કરો, ચશ્મા તૂટી જાય તો ક્યાં જશે? આંખમાં. ચશ્મા બીજા આવશે, આગ આવશે નહીં આવે, એ પહેલા જ કાઢી લેવાના. બરોબર છે? પછી આ એમાં ગરદન આમ કરવાની, અને ગરદન આમ કર્યા પછી પહેલી નજર ક્યાં નાખવાની ખબર છે? ગળા ઉપર. અને શું જોશો? શું જોશો સર? રાત્રે ઉઠતી વખતે કેમ કાઢે છે? કેમ કાઢે છે? અહીંયા આપણે સુઈએ એટલે શું થાય કે કોઈ પણ લાંબી વસ્તુ છે એ શું થાય? પાછળ જતી રહે અને ખેંચાયેલી રહે તો શું થાય? મોબાઈલ ના જમાના ની વાત છે. આપણે હેડફોન પહેરાય ને એમ ગળામાં લટકતો જ હોય, અને ઘણી વાર આખો ફરી જાય ખબર ના હોય. બરોબર? એ ટાઈટ એવું કઈ પણ હોય તો લૂઝ થઈ ના, નીકાળવાની કોશિશ કરવાની નથી. આ એ થયું. ગરદન આમ જ રાખવાની, આમ નહીં થવા દેવાની. કેમ? આપણે એર છે ને પૂરી પૂરી જવા દેવી છે. તમે ખબર, પાઇપ પાડીએ તો શું થાય? પાઇપ કોઈ પણ વાળીએ તો પાણીનો ફોર્સ ઓછો થઈ જાય. અહીંયા આપણે ફોર્સ પૂરેપૂરો રાખવો છે, એટલે ગરદન આમ કરીએ તો શ્વાસ નળી થોડી પડેલી છે એ સીધી થઈ જાય, અને ફૂડ પાઇપ બંધ થઈ જાય. ફૂડ પાઇપ બંધ કરવાનો ફાયદો શું? કદાચ કંઈક ખાધું હોય, ચક્કર આવ્યા હોય, મહેમાન થયો હોય તો શું થાય? બચ્યું નથી તો શું થશે? ઉલટી ઉલટી થશે. ઉલટી પૂરી ના થાય તો અહીંયા ચોકઅપ થાય. તમે હાલ જ એક અનુભવ કરી લો જાતે. ગરદન આમ ઉપર કરો, પહેલાં શ્વાસ લો અને પછી તમારું થૂંક ગળો, જો શું થાય. આમ ગરદન ઉપર કરો, ઊંડો શ્વાસ લો અને પછી થૂંક ગળો તમારું. શમાં ખેંચાયું? થૂંક ગળવામાં ખેંચાયું, શ્વાસમાં નહીં. હવે એ જ વસ્તુ નીચું નમી ના કરો. પહેલા શ્વાસ લો પછી થૂંક ગળો, શું થાય? શમાં તકલીફ પડી? શ્વાસ લેવાનો. એટલે આ બહુ જ ક્લિયર બતાવે છે કે જ્યારે આમ કરીને ત્યારે શ્વાસ નળી પૂરી ખુલે છે, અને જે તમારી ફૂડ પાઇપ અન્નળી છે બંધ થાય છે. જ્યારે આમ કરીએ છીએ ત્યારે શ્વાસ નળી બંધ થાય છે અને ફૂડ નળી ખુલે છે. હાલ વ્યક્તિને જરૂર શાની છે? શ્વાસની, એરની. એર નળી ખુલી રાખવી, એટલે આપણે ગરદન આમ જ રાખવાની. આમ નહીં ક્લિયર? ઓકે. એક 80-90 વર્ષના દાદા છે, ડૉક્ટર કહેવા ઘેર લઈ જાઓ, સેવા ચાલતી કરો, કંઈ નહીં. ઘેર લઈ જઈ શું આપી? શું આપી ઘેર લઈ? એમ કે એકદમ એના નજીક હોય કોઈ વ્યક્તિ, એના હાથથી આપણે કંઈક પીવડાવીએ છો, ગંગાજળ. થોડું થોડું ગંગાજળ પીવડાવીએ, અડધો કલાક કલાક, અને દાદાના શ્વાસ બંધ થઈ જાય, એટલે આપણે શું કહીએ? શું મળી ગયું? મોક્ષ. મોક્ષ મળી નથી ગયો, આપી દીધું. આપી દીધું. કારણ કારણ કે તમે પાણી નાખો છો ગંગાજળ, આપણે પવિત્ર માની કે જે હોય, એ જે પાણી ગયું એ શ્વાસ એનો ઓલરેડી ધીમા ચાલતા હતા, અને શું કર્યું? પાણી નાખીને બંધ કરી. બરોબર છે? અહીંયા વિક્ટિમને મોક્ષ આપવો છે કે બચાવવો છે? બચાવવો છે ને, તો નો વોટર. પાણી આપવાનું નહીં. ફર્સ્ટ એડમાં ક્યાંય પાણી એલાઉડ નથી. તમે ક્યાંય પણ કોઈ ડૉક્ટર પાસે જાઓ ઇમરજન્સીમાં, ડૉક્ટર કહે છે 200 પાણી પીવો પછી હું ટ્રીટમેન્ટ શરૂ કરું. ક્યારે ડૉક્ટરે પાણી પીવડાવ્યું? ક્યારે નથી. ઉપરથી ડૉક્ટર એવું કહે છે કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી બાય માઉથ કંઈ આપતા નહીં. એટલે ફર્સ્ટ એડની અંદર ક્યારે કોઈને પહેલું પાણી પીવડાવું નહીં. કોઈ પાણી પીવડાવો તો તમે ગ્લાસ લઈ લેશો ને, એ એની મદદ જ થઈ. એટલે ભૂલથી ક્યારે પાણી પીવડાવું નહીં. ઓકે? ખાવાની તો આગળ વાત જ નથી આવે, ખાલી પાણી ના આવે એટલું કંઈ આવે જ નહીં. ઓકે? તો આ એ વાત થઈ. હવે એનો શ્વાસ ચાલે છે કે એ ચેક કરવાનું. આપણે શ્વાસ ક્યાંથી લઈએ છીએ? નાક. તો સિમ્પલ, એની નાકની નીચે એક આંગળી રાખવી, અને એ નાકની નીચે એક આંગળી રાખવી. બરોબર છે? હવે અહીંયા એક આંગળી રાખવાથી તમને ઘણી વખત તરત ખબર પડે એમ ના પડે, તેની બીજી બે રીતો છે. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એનો થોડોક અવાજ પણ ક્યારેક સંભળાતો હોય, તો એ અવાજ ક્યાંથી સંભળાય?
આંગળી રાખી કાન અહીંયા નજર અહીંયા રાખવાની, એટલે શું થશે કે 5-10 સેકન્ડ તમે આ રીતે ચેક કરશો તો બહુ ક્લિયર થશે કે એનો શ્વાસ ચાલે છે કે નથી ચાલતો, શ્વાસ ચાલે છે કે નથી ચાલતો. જેવી ખબર પડે કે એનો શ્વાસ નથી ચાલતો તો આપણે સિદ્ધ્યા શરૂ કરતા હોઈએ છીએ, એની શરૂઆત કરતા હોઈએ છીએ. ચાલતો હોય તો આપણે આગળ સી ચેક કરતા હોઈએ છીએ, સર્ક્યુલેશન. બરાબર છે? પહેલાં થોડું સર્ક્યુલેશનની વાત કરીએ. સી તો મને કહેશો કે શ્વાસ આપણે બ્લડ સર્ક્યુલેશન કેવી રીતે ખબર પડે? હાર્ટ પમ્પિંગ કરે છે એવું આપણે ચાલુ નહીં કીધું, પલ્સ જનરલી આપણે હાથની પલ્સ ચેક કરતા હોઈએ છીએ. હાથમાં ક્યાં આવે? આપણે જનરલી એવું થાય છે કે ડૉક્ટરને ચેક કરતા જોઈએ ને એટલે આપણે હાથ પકડી લઈએ કે ના નથી મળતું. આપણો જે અંગૂઠો છે ને એની સીધી લીટીમાં જો ટોટલ તમારી પોતાની મળે છે જો ચેક કરી લો, અંગૂઠો છે એની સીધી લીટીમાં ફિંગર રાખશો તરત ખબર પડી જશે. હવે જે બાજુમાં બેઠા છે ને એની ચેક, તમારી બાજુમાં જે બેઠા છે ને એમની ચેક નહીં મળે છે, કારણ કે આપણી રોજની પ્રેક્ટિસ નથી. ડૉક્ટરની તો રોજની પ્રેક્ટિસ હોય એને મળી જાય, આપણને નહીં મળે. તો એના સિવાય બીજું છે કેરોટન, કેરોટન તરત જ મળી જશે જે ગળામાં છે. ગળાની વાત આવે ને એટલે આપણો હાથ ગરદન ઉપર કહેવાય. બૃષ્ટિના અક્ષયકુમાર એટલી વખત જોયા છે ને મારે એટલે બેભાન થઈ જાય, એટલે આ વચ્ચેનો આપણે સાદી ભાષામાં ટીકુઓ કહીએ છીએ, અહીંયા કહીએ ને વચ્ચે ટીકો, એની એક્ઝેક્ટ 1 ઇંચ સાઈડમાં કોઈ પણ લેફ્ટ અથવા રાઈટ ત્યાં બે ફિંગર ઉપર તરત જ તમને ખબર પડી જશે. જેવી તમે બે ફિંગર મૂકશો 2 કે 3 તરત મળી જશે. પણ ચેક કરવા માટે બહુ ક્લિયર કહું, 2 કે 3 ફિંગર આમ જ મૂકવાની, ક્યારે આમ ચેક કરવા નહીં જોઈએ, નહીતર ક્યારે નહીં. બરોબર? 2 કે 3 ફિંગર આ બાજુ આ પલ્સ પણ ના મળે તો આપણે સીધી રજ કરતા આવીએ. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર? કોઈને કોઈ પ્રશ્ન? કોઈને ખબર વચ્ચે ના પડે તો પૂછી શકો છો, એ જ વખતે પૂછી લેજો, નહીં તો પછી શું થશે, પ્રશ્ન મગજમાં જ રહેશે અને ગાડી આગળ જતી રહેશે અને પછી જ્યારે કરવા બેસો ત્યારે યાદ આવશે ત્યારે હું અહીંયા નહીં. ઓકે, તો હવે આટલી આગળ વાત હતી કે એનો શ્વાસ ચાલુ નથી. આપણે ચેક કર્યું અને એ બ્રીધિંગ ચેક કર્યું અને આપણને ખબર પડી કે એનો શ્વાસ ચાલુ નથી. અને જેવું તમને ખબર પડે છે કે એનો શ્વાસ નથી ચાલુ, તરત જ આપણે એને શ્વાસ આપવાના છે. કેટલા? 2. કેટલા શ્વાસ આપવાના છે? 2 શ્વાસ. અને કઈ રીતે? સીધું મોઢાથી મોઢા દ્વારા, બીજું વચ્ચે કઈ જવાનું નહીં. એની ગરદન આમ ઉપર હોય, એનો નાક બંધ કરી દેવાનું. શું કરવાનું? નાક બંધ કરવાનું, સીધું મોઢું અહીંયા એને મોઢાથી અડાડવું, સીધું એનું મોઢું અહીંયા આપણું મોઢું એના અડાડવું. અને 2 શ્વાસ આપવાની, ગરદન આમ થઈ ગયું તો પાછી ઉપર કરી લેવાની અને સીધા 2 શ્વાસ આપી દેવાનું. જે શ્વાસ આપો છો ને આર્ટિફિશિયલ રેસ્પિરેશન એટલે કૃત્રિમ શ્વાસ કહેવાય ને, આ રીતે આમ ને એક લાંબો જોવો જોઈએ. જ્યારે શ્વાસ આપો ત્યારે અહીંયા થોડીક તમને મુવમેન્ટ દેખાશે, એટલે એનો મતલબ કે અંદર ફેફસા સુધી શ્વાસ ગયો. બરોબર છે? એટલે 2 શ્વાસ, 1-2, બંને શ્વાસ વચ્ચે થોડુંક ઉપર ઉઠવાનું. કેમ? કારણ કે ઘણી વખત શું કે અંદર કંઈક છે તો શું થાય, પાછું આવે. હવે અંદર કંઈક પાણી કેવું હોય ને વૃદ્ધિ થાય અને આપણા મોઢામાં આવે તો આપણને ગમશે નહીં ગમે, તો આપણે એક ઉપર થોડું ઊંચું ઉઠવાનું છે. એટલે 2 શ્વાસ આપી લો કે પછી તમારે ઉપર ચેક કરવાની. અહીંયા સુધી ક્લિયર? કોઈને કંઈ પ્રશ્ન? તો હું એક પ્રશ્ન કરું, આપણે 12 શું કાઢીએ છીએ? અને જરૂર શું છે? ઉઠી જાય તો પછી તો અચ્છા. હવે મને એ કહેશો કે બધા જ અહીંયા ભણેલા છીએ આપણે, એટલીસ્ટ બધા 12 પગ ઉપર તો ભણેલા છીએ, એનાથી બીજું કોઈ નહીં. એવું કઈ ચોપડીમાં લખેલું છે કે માણસનું શરીર કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે? એવી કઈ બુકમાં લખ્યું છે કે માણસનું શરીર કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ કોણ બનાવે? વૃક્ષો, ઘાસો,
ઇન્ડસ્ટ્રીઝ વિકલ્સ માણસનું શરીર બનાવે તો પછી બહાર આવે કઈ રીતે તો શ્વાસ શ્વાસની પ્રક્રિયા મુખ્ય છે જ્યારે શ્વાસ લ્યો ત્યારે ઓક્સિજન આવે છોડો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં લખેલું છે શ્વાસ લઈએ ત્યારે બધું જ જાય છે અને જે 21% ઓક્સિજન લઈએ છીએ ને એમાંથી આપણે 5-6% જ ઓક્સિજન યુઝ કરી શકીએ છીએ, બધું નથી કરી શકતું. અને જે બહાર કાઢીએ ને એમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો ખબર છે કે પૂરીમાં જે આપણે લીધો છે ને એ જ બહાર કાઢીએ છીએ, શરીરની અંદર બનાવેલો નથી કાઢતો. અને જે બહાર કાઢીએ છીએ એમાં ઓક્સિજન પણ 15-16% રહેલો છે, એટલે આપણે જે શ્વાસ આપીએ છીએ એમાં પણ ઓક્સિજન છે. અમે એટલા માટે ક્લિયર કર્યું કે આ પત્યા પછી ક્યારેક એવું વિશ્વ મગજમાં આવે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, આનું તો જરૂર ઓક્સિજન છે, એમને શ્વાસ નહીં આપવાનો. એટલે આ વસ્તુ ક્લિયર એટલા માટે ઓકે, બે શ્વાસ આપી દીધા, હવે પલ્સ ચેક કરજો. હવે અહીં પલ્સ ચેક કરો છો અને ખબર પડે છે કે એની પલ્સ છે નહીં. 5-10 સેકન્ડ ચેક કરવા ગયા, આમાં હાથ આંગળી ઝૂકી લઈ લીધું એમ નહીં, 5-10 સેકન્ડ ચેક કરી, પલ્સ નથી. અને જેવી ખબર પડે કે પલ્સ નથી, તરત જ એનો મતલબ એ થાય છે કે હૃદય ચાલતું નથી, પંપિંગ કરતું નથી. અને જેવી ખબર પડે કે એનું હૃદય પંપિંગ નથી કરતું, આપણે હૃદયને પંપિંગ કરાવવાનું છે હાથને, બરાબર. હાથને પંપિંગ કરાવવા માટે આપણે શું કરવાનું, 30 વખત કરાવવાનું હોય છે, એના ઉપર હાથ મૂકવાનો હૃદય ઉપર, બરાબર છે. એટલે હવે મને એ પહેલાં તમે કહો કે આપણું હૃદય આવ્યું ક્યાં, વોટ ઇઝ વેલ, વોટ ઇઝ વેલ, ડાબી બાજુ ને, All is well? Yes, yeah, no? Yes, no. આપણ આપણા વર્ષોથી છે ને ડાબી બાજુ કરતા કરતા અહીંયા હાથ આવી ગયો, અહીંયા દુખે ને એટલે હાર્ટ એટેક આવી જાય, હાર્ટ એટેક અહીંયા ના આવે. આપણું હૃદય 60-70% જેટલું વચ્ચે છે, સેન્ટર ટુ લેફ્ટ છે, સેન્ટર ટુ લેફ્ટ છે, લેફ્ટ સાઈડ નથી, લેફ્ટ સાઈડ નથી. આ મગજમાં ક્લિયર કરી લેજો, સેન્ટર ટુ લેફ્ટ એટલે કે આપણો આખી આ મુઠ્ઠી જેટલું આપણું હૃદય છે સેન્ટરમાં મૂકી દો. અને એક્ઝેક્ટ સેન્ટર વાત કરીએ તો આપણે અહીંયા વી શેપ પડે છે છેલ્લો, એ વી શેપ, એનાથી 2 ઇંચ ઉપર. જો પુરુષ છે એનો શર્ટ તમે ખોલી, શર્ટ પહેરો છો તો ખોલી શકશો, શર્ટ ખોલી નાખો, એના 2 પોઈન્ટ છે બંને નિપલ, એની એક્ઝેક્ટ વચ્ચે આપણું 60% જેટલું હૃદય બનો. છાતીનો એક્સરે તમે જોજો, સેન્ટરમાં વાઇટ દેખાશે, લેફ્ટ સાઈડ નહીં દેખાય. અને અહીંયા જે હાડકું છે ને, ક્યારેક કોઈનું સાંભળે, આ પાસળીઓ તૂટેલી બધાની સાંભળી હશે, આ તૂટી એવું કોઈનું સાંભળ્યું અત્યાર સુધી તમારી એજમાં, આ તૂટી કોઈનું સાંભળ્યું? કારણ કે આ સૌથી સ્ટ્રોંગ હાડકું છે. અને કેમ છે, એ સને રક્ષણ આપે છે, હૃદયને. અને ભગવાને પણ એવી જગ્યાએ એ વસ્તુ મૂકી છે કે આ સ્ટ્રોંગ છે, ઓકે. તો આપણે છે ને પ્રેશર પણ જે આપીએ ને એ પણ વચ્ચે જ આપવાનું છે, એક્ઝેક્ટ આ 20 ઇંચથી 2 ઇંચ ઉપર અથવા 2 નિપલોની વચ્ચે, ત્યાં આ હથેળી મૂકવાની. શું મૂકવાનું? હથેળી, હાથ નહીં, હથેળી મૂકવાની. આ રીતે આમ હથેળી મૂકવાની અને આ પોઝિશન છે, હાથ આ રીતે રાખવાના. જોઈ લેજો, તમને જે પણ અનુકૂળ હોય, લેફ્ટ કે રાઈટ એ બરોબર નથી, તમે બેસો પણ કોઈ પણ બાજુ, લેફ્ટ કે રાઈટ, આ તો તમને બતાવવા માટે ટેબલ ઉપર છીએ. બાકી આપણે જમીન ઉપર એની શોલ્ડર પાસે 2 ઘૂંટણ ઉપર બેસવાનું, બરાબર. છેલ્લે હું તમને બતાવું છું, તો આ રીતે આવી અને એના ઉપર આવી રીતે આવી જવાનું. આ હાથ તમારો છે ને એ 90 અંશના ખૂણે લઈ જવાનો, આમ સામે જે આવી રીતે નહીં, આ રીતે આખું ઉપર આવી જવાનું, 90 અંશના ખૂણે હાથ લાવી દેવાનો. અને એ પછી અહીંયા આપણે હાથના ખૂણો પાડી લઈએ ને એ લોક થઈ જાય, એટલે તમે જ્યારે પ્રેશર કરો તો હાથ અહીંયાથી વળે નહીં, ખૂણીમાંથી હાથ ન વળે. એટલે આ લોક કરી અને પછી છાતી 30 વખત દબાવવાની હોય છે, પછી છાતી દબાવીએ ને એ 1 ઇંચ કરતા વધારે જવાનું, 1 ઇંચ કરતા વધારે જવાનું. છાતી દબાવવાની હોય તો પ્રેશર કેવું જોઈએ, અહીંયા છાતી પર હાથ મૂકો ખબર પડી જશે, 1 સેન્ટીમીટરે નહીં દબાય, આપણે તો 1 ઇંચની વાત છે. એટલે પ્રેશર બહુ જ સારું જોવાય, એ શોલ્ડરથી આખા શરીરનું આવશે, એટલે જ આપણે 90 ડિગ્રીના ખૂણે જઈ અને
પછી પ્રેશર આપીએ છીએ 30 વખત, બરાબર. હવે જે પ્રેશર આપીએ 30 વખત એ પણ એવું નહીં કે આરામથી 1 2 3 સોની સ્પીડે, કેટલી સ્પીડે? સોની સ્પીડે, કારણ કે આપણા હૃદયની હાર્ટબીટ કેટલી છે? 72 સરેરાશ, બરાબર છે. હવે આ 72 ની નજીક પહોંચવું હોય તો આપણે સોની સ્પીડે કરીશું, ટોચ પહોંચીશું, બરાબર. તો આ હાથ લઈ લીધો આ પોઝિશન અને પછી 30 વખત 1 2 3 4 5 6 7 8 10 આ રીતના ગણવાનું છે, કારણ કે આપણે 28 નથી કરવાની, 30 નથી કરવાની. અને જેવી 30 પતી, જેવી 30 પૂરી થઈ, તરત જ એની ગરદન નીચે થઈ ગઈ તેને ઉપર કરો, નાક બંધ કરો અને બે શ્વાસ આપી દો પાછા. આ કેમ આપ્યા? તમે એના લોહીમાં ઓક્સિજન ઓછું થઈ ગયું અને પાછું આપણે નાખ્યું. હવે પાછા વચ્ચે સેન્ટરમાં આવી લો અને પાછું એ જ, હવે પલ્સ પલ્સ ચેક કરવા જવાનું નહીં અને પાછા 30. અને જેવું આ 30 વખત પત્યું પાછા બે શ્વાસ, પાછું 30, પાછા બે શ્વાસ, આ શું 30, આવું 5 વખત કરવાનું. કેટલી વખત? 5 વખત. હવે તમે એક વખત કરો ને આ 30 વખત, એ 18-20 સેકન્ડમાં પૂરું થાય અને ટોટલ 5 વખત એટલે 150 વખત થયો. એ 150 વખતની જો ગણતરી કરીએ ને આ સ્પીડથી કરીએ તો 120 સેકન્ડથી લઈને 150 સેકન્ડમાં પૂરું થાય, એટલે 2-2.5 મિનિટમાં આ વસ્તુ પૂરી થાય એક સાઇકલ. હવે એક સાઇકલ પૂરી થઈને પલ્સ ચેક કરો. બીજી સાયકલ કરવાની કે નહીં સ્પીડે થાય? થાય ન થાય? તો આપણને કરતા એટલા માટે આપણે શું કર્યું હતું? પેલા ભાઈને એમ કીધું કે ભાઈ 108 પલ તો કરજો પણ સાથે મારી મદદ માટે આવી જજો. એટલે એ મદદ માટે અથવા કોઈ જોયા તો ભાઈ મારી સામે બેસજો અને હું જેમ દબાવતો હતો એમ તમે 30 વખત દબાવો અને હું બે શ્વાસ આપું છું. બે મિનિટ તમને રેસ્ટ મળી જાય. 5 વખત એ કરશે તમે ખાલી બે શ્વાસ આપો, 2 મિનિટ જેટલો તમને રેસ્ટ મળી ગયો. ત્રીજી સાયકલ તમે કરો ત્યાં સુધી, જ્યાં સુધી પલ્સ નથી મળતી અથવા તમે હોસ્પિટલ સુધી નથી પહોંચતા ત્યાં સુધી આ ચાલુ રાખવાનું છે. કેમ? આના દ્વારા આપણે હૃદય ચલાવતા ચલાવતા શું કરીએ છીએ? મગજ સુધી ઓક્સિજન પહોંચાડીએ છીએ. અને જો એની સાથે તમે હોસ્પિટલ પહોંચી ગયા અને એને પ્રોપર ટ્રીટમેન્ટ મળી ગઈ તો વ્યક્તિનો જીવ બચવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તમે અત્યારે કદાચ ગુજરાતમાં છો એટલે બધાને ખબર જ હશે, બીજેપી સરકારની વાત નથી કરતો, બીજેપી પાર્ટીની વાત કરતો. બીજેપી પાર્ટી અમને એક જાહેરાત કરેલી, કદાચ સાંભળ્યું તો પાટીલ સાહેબે, કે અમારા તમામ કાર્યકરોને એક ટ્રેનિંગ આપવામાં આવે. 3 મહિના પહેલાં એક ટ્રેનિંગ થઈ ગયું. કંઈ CPR? કેમ? કારણ કે એમને ક્યાંક જાણ્યું કે ભાઈ આનાથી કોઈ વ્યક્તિની જિંદગી બચતી હોય છે અને એટલે જ એમના કાર્યકરો માટે રખાય. સેમ એવું જ પોલીસવાળાએ પણ જાહેર કર્યું. અરવલ્લીની અંદર એક કોન્સ્ટેબલ રાહદરી હશે કોઈ રસ્તા ઉપર જતો અને એના રીતના થયું અને એને CPR ખબર હતી, એને CPR આપીને વ્યક્તિ બચી ગયો અને તરત જ એ વસ્તુ SPને ખબર પડી. SP એનાઉન્સમેન્ટ કરી દીધું કે આવું થતું હોય તો આપણે તમામ કોન્સ્ટેબલને, આપણો ફિલ્ડ સ્ટાફ, PI કે PSA બધાને CPR વિશે ખબર હોવી જોઈએ. એટલા માટે CPR કોઈની જિંદગી બચી શકે છે. આ જો નાનું બાળક છે, આપણે તો મોટાની વાત કરી, ક્યાંક નાનું બાળક પણ હોઈ શકે 12-13 વર્ષનું, તો આપણે જે બે હાથનો ઉપયોગ કરીએ છીએ એ જગ્યાએ ફક્ત એક જ હાથનો ઉપયોગ કરો, બરાબર છે. બાકી બધું સેમ જ છે પણ એકદમ નાનું છે, કારણ કે આપણને જે એટલું ખબર નથી. પણ અત્યારે નાના બાળક એટલે કે બેબી જે 2 વર્ષથી નાના છે ને એમને પણ આવી તકલીફ થઈ શકે, તો એને બધું જ સેમ છે. પણ 2 ફિંગર અથવા 1 થંબ, એક જગ્યા 2 ફિંગર અથવા 1 થંબ. અને એને શ્વાસ આપવામાં આપણે એટલું મોટો બદલાવ એવો છે કે એનું મોઢું અને આપણું મોઢું સરખું છે તો એ સેટ થશે નહીં, તો એનું નાક અને મોઢું બંને સાથે લઈ જવું અને શ્વાસ આપવો. ઓકે, તો આ બાળક એક આપણું ટીનેજર છે એ અને એડલ્ટ,
આટલું એમાં ચેન્જીસ છે. બાકી સીપીઆરથી જિંદગી બચવાના ચાન્સીસ ઘણા છે. હેક્સ ઓફ ટાઈમ, કેટલી વાર તમે સીપીઆર રોકી શકો છો. આપણે અહીંયા થયું આ હોલમાં કોઈને એને એમ્બ્યુલન્સમાં કે ગાડીમાં તો લઈ જવું પડશે ને હોસ્પિટલ, તો અહીંયા નીચે ઉતારવો છે, સીપીઆર બંધ કરવું પડે. પછી આપણે એને સ્ટેચરમાં કે ગમે તેમ કંઈક નીચે ઉતારી શકીએ. તો કેટલી વાર આપણે સીપીઆર બંધ રાખી શકીએ? એક મિનિટથી વધારે નહીં, એટલે 60 સેકન્ડથી વધારે નહીં. તમને કહો કે આપણે લગભગ સેકન્ડ ફ્લોર ઉપર છીએ, નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દરવાજાની બહાર એમ્બ્યુલન્સ કે ગાડી પડી છે, કેટલી વારમાં આપણે મૂકી શકીએ કોઈ વ્યક્તિને આવી કન્ડિશન લઈને? કેટલી વારમાં મૂકી શકીશું? સર 2 મિનિટમાં તમારે દોડીને જવું તો 2 મિનિટથી વધારે થશે. આપણે પોતાને પણ અહીંયાથી દોડીને નીચે ઉતરવું તો 2 મિનિટથી વધારે થશે. આ તો બેભાન વ્યક્તિ છે અને એને લઈ જવાનું, બરોબર છે? અને નીચે એકલો સીધો રસ્તો નથી, સીડીઓ વળવાંક વાળી એ છે, એટલે વળવાનું એ છે તમારે. કદાચ હું માનું છું કોઈ પણ વ્યક્તિ આવી રીતના બેભાન હોય એને ઉચકી નીચે લઈ જવાની વાત આવે ને, તો 10 મિનિટથી વધારે થાય ઉછી ન થાય. પ્રેક્ટિકલી વાત કરી તો એનો મતલબ એ થાય છે કે અહીંયાથી બહાર ગયા ને એટલે તરત એક સાયકલ કરો, રસ્તામાં ત્યાં જગ્યા મળી ત્યાં બીજી સાયકલ કરો, જેવી 1 મિનિટ પૂરી થાય તરત એક સાયકલ શરૂ કરો. ઇવન ગાડી કે એમ્બ્યુલન્સમાં મૂકતા પહેલાં પણ એક સાયકલ કરવી પડે, કારણ કે એમ્બ્યુલન્સમાં ગયો તો તમને ત્યાં જ એડજસ્ટ કરવું પડે. ઇવન ગાડીમાં કોઈ વ્યક્તિને સુવાડવો હોય તો એડજસ્ટ કરવું પડે, અને એમાં 1-2 મિનિટ થઈ જતી હોય. તો ગાડીમાં મૂકતા પહેલાં પણ એક સીપીઆર આપી દેવું. અને આવી કન્ડિશનમાં જે કાર શોધો છો, એ કાર નાની નહીં શોધવાની, અલ્ટો એવી, i10 જેવી નહીં, શક્ય હોય તો ઇનોવા જેવી કાર લેવાની, કારણ કે જેનાથી અંદર એને સુવાડી અને તમે સીપીઆર આપી શકો, બરોબર છે? એટલે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવું છે. હવે આ સીપીઆરમાં કોઈ પ્રશ્ન, કોઈ ક્વેશ્ચન? સાહેબ 28 કે 32 કીધું, એ શું કીધું? એટલે મેં એટલા માટે કીધું કે તમારી હાર્ટબીટ 72 છે, તમારા બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચાડવો હોય તો તમે 30 વખત દબાવશો તો જ લોહીનું પ્રેશર આટલા સુધી પહોંચશે. હવે તમે 25 કરી દીધો તો એ આટલા સુધી પહોંચ્યું છે, પૂરેપૂરું જશે નહીં. હવે તમે 32-35 સુધી ખેંચો છો પણ એ તમે જો એના લોહીનો ઓક્સિજન પૂરો થઈ ગયો છે તો એ કોઈ મતલબ નથી, એટલે આપણે 30 વખત કરી દીધું, બરોબર છે? તો આમાં અત્યાર સુધી વાત કરવામાં કોઈ કોઈ પ્રશ્ન નથી. તો હવે હું થોડી કેવી રીતે વાત કરવા માંગીશ કે સીપીઆરમાં હાર્ટ એટેક તમારે બધાનો એક ચિંતિત પ્રશ્ન તો હારે, તો એમાં શું કરી શકાય? સીપીઆર તો ક્લિયર છે, હમણાં આપણે 3-4 જણા, બધા નહીં પણ એટલીસ્ટ 3-4 જણા પ્રેક્ટિકલ કરીશું આના ઉપર, ડમી ઉપર. તો તમને વધારે ક્લિયર એટલા માટે થશે કે લોકો હાલ તમે સાંભળ્યું ને કે આપણે 1.5 કલાક નથી થયું સાંભળ્યા વગર, તેમ છતાં આપણે જ્યારે કરવા બેસીએ ત્યારે કેટલી ભૂલો કરી, એટલે 5 જણા કરશે તો તમારું વધારે ક્લિયર થશે, બરોબર છે? હવે હું વાત કરીશ હારે, હું મને એ કહેશો કે હારે ના લક્ષણ શું હોય છે, હાર્ટ એટેક એવું કંઈ પણ આવે તો એના લક્ષણ શું હોય છે? એ કે લક્ષણ વગર તો જાણી ન શકે, બરોબર છે? પછી બળત અહીંયા વચ્ચે વધારે દુખ્યું છે ને, બળતરા પણ થતી હશે, બરોબર છે? અને પાછળ અને ખાસ તો એક પાછળ બીજી જગ્યા જે આપણું અહીંયા બેકબોન છે ને, અહીંયા પણ થોડુંક સ્પાઇનલ આગળ પણ તમને ખેંચાવ જશું થતું હશે, બરોબર? શ્વાસ તમારા અનિજી થઈ શકે છે, એવું થઈ ગયું હશે, બરોબર? પરસેવો છૂટશે. આવી કન્ડિશન હોય એ વ્યક્તિને શું કરવાનું કહેવાય? પહેલાં તરત ચેરમાં બેસાડી દેવાનું. પણ ચેર કેવી ખબર છે? આપણી આવી પ્લાસ્ટિકની અથવા જે મૂવ ન થઈ શકે એવી છે, આપણા મોટા ભાગે ઓફિસમાં રિવોલ્વિંગ એવી બધી ચેરો હોય છે, એવી ચેરમાં નહીં, આવી ચેરમાં બેસાડી દેવો. એ પછી તરત જ એના કપડામાં જે ટાઈટ જગ્યા છે એ લૂઝ કરવી. આપણા કપડામાં કયું ટાઈટ જગ્યા હોય છે? બેલ્ટ અને નીચે હૂક, આ બંને વસ્તુ લૂઝ કરવી. સોક્સ, મોજા આ કાઢી લેવા. અને હજી ટાઈમ ન હોય છે એની આઈડિયા? હાથમાં વોચ ઘણા લોકો પહેરતા હોય છે, અને ઘણા લોકો વોચ એટલી ટાઈટ પહેરતા હોય કે એ ટાઈટ હોય, બરોબર છે? તો આ બધું લૂઝ કરી દેવું. ઇવન ફિમેલ હોય તો એનું નાડું સુધી લૂઝ કરવું, કારણ કે ફિમેલ સાડી પહેરીએ તો નાડું કેવું બાંધે? ટાઈટ બાંધે, તો એ પણ લૂઝ કરી દેવું, બરોબર છે? એ પછી એની જોડે વાતચીત શરૂ કરવી કે ભાઈ શું થઈ રહ્યું છે, ક્યાં દુખી રહ્યું છે, એ બધું કહેશે. હવે એ વ્યક્તિને બીજો તરત ક્વેશ્ચન કરવાનું કે તમને ભૂતકાળમાં હૃદય લગતી કોઈ બીમારી કે એવી કોઈ દવા ચાલી રહી છે,
અમુક લોકોને એવી તકલીફ થયેલી હોય તો ડોક્ટરે દવા આપેલી હોય કે આ દવા ગોળી તમારા ખિસ્સામાં રાખી, આવું કંઈ પણ થાય તો એ ખિસ્સામાંથી દવા કાઢીને ક્યાં મૂકવી? જીભની છે. એટલે એ વ્યક્તિને એવું ક્લિયર પૂછી લેવું. જો એ વ્યક્તિ એમ કે હા ચાલે છે તો એને નહીં શોધવા દે, તમારે સીધું ખિસ્સામાં હાથ નાખીને એ ગોળી કાઢી લેવી. હવે આવી વ્યક્તિ હોય ને તો ઘણી વખત શું છે કે એકલો એનું ના હોય, એને બ્લડ પ્રેશર એ હોય, ડાયાબિટીસ એ હોય, એટલે ગોળી તમને ખિસ્સામાંથી 3-4 ગોળીઓ મળશે. હવે 3-4 ગોળીઓ મળે તો પછી સીધી કોઈ પણ નહીં આપી દેવાની, એ 3-4 ગોળી હાથમાં મૂકવાની, એને બતાવવાનું કે ભાઈ આમાંથી તમે ડોક્ટરે કઈ ગોળી કીધી છે લેવાની, એ જેની ઉપર નિશાન કરે એ ગોળી લઈને એના મોઢામાં મૂકી દેવાની. હવે સપોઝ એવી ગોળી મળી નહીં તો મારા એક મિત્ર ના મોટાભાઈ એ ઉનાળાની અંદર આપણે જુનાગઢ એટલે સાસણગીર માં ફરવા ગયેલા, રિસોર્ટ માં રોકાયા હતા. અચાનક રાત્રે આવી પ્રોબ્લેમ શરૂ થઈ તો તરત જ એને એના ભાઈને ફોન કર્યો કે હું અહીંયા છું, અહીંયા ડૉક્ટર તો લાગતા પણ આવતા જ નથી, તારો એક મિત્ર પેલો ફર્સ્ટ એડ વાળો હતો એને ફોન કરી, અથવા કોઈ ડૉક્ટર ના એમના મને કન્સલ્ટ કરીએ, મારા ઉપર ફોન આવ્યો કે એક કામ કરો, નિયરેસ્ટ ક્યાંય તમને ડિસ્પ્રિન ગોળી મળી જતી છે. એટલે પહેલાં ડિસ્પ્રિન ગોળી આપતા પહેલાં એક વસ્તુ બીજી પૂછી લેવાની કે એને ક્યારે એસિડિટી, એમાં ખાસ કરીને હાઇપર એસિડિટી અથવા અલ્સર જેવી કોઈ પ્રોબ્લેમ થયેલી છે? ડિસ્પ્રિન ગોળી એના વગર પૂછ્યા વગર આપવાની નહીં. એટલે પૂછ્યા કે હાઇપર એસિડિટી છે, એસિડિટી હાઇપર એસિડિટીમાં થોડોક ફરક છે, તમને રેગ્યુલરલી થતું હોય બળતરા સખત થતી હોય, પછી એને બળતરા થતી હોય એવું હોય ને એટલે અંદર ક્યાંક ને ક્યાંક ચાંદા પડ્યા હોય, એ ચાંદા પડ્યા હોય પતલા હોય, અને જો તમે ડિસ્પ્રિન ગોળી આપો તો એ ચાંદામાંથી બિલિંગ ચાલુ થઈ શકે છે અને એ લેવલે થશે કે તમને ખબર પણ નહીં. એટલા માટે આ ખાસ વસ્તુ યાદ રાખવાની, ડિસ્પ્રિન ગોળી જો મળી જાય ને એસિડિટી ન હોય તો એ ડિસ્પ્રિન ગોળી એક જીભની છે મૂકી શકાય. સેમ મારા મિત્રના મોટા ભાઈને ત્યાં કાઉન્ટર ઉપરથી મળી ગઈ, એમને ડિસ્પ્રિન ગોળી મોઢા નીચે મૂકી, એમને પૂછ્યું કે કોઈ આવી શક્યા છે ડ્રાઈવર, તો કોઈ ક્યાં નથી, એટલે પોતે જ ડ્રાઈવ કરીને જુનાગઢ સુધી પહોંચ્યા. જુનાગઢ પહોંચીને ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ શરૂ કરાઈ, ડૉક્ટરે ટ્રીટમેન્ટ પૂરા કર્યા પછી એવું કીધું જો આ ડિસ્પ્રિન ગોળી ના લીધી હોત ને તો અહીંયા સુધી ના પહોંચ્યા. એટલે આ ગોળી તમે પણ કોને આપી શકાય? હાઇપર એસિડિટી એને નથી એને જ. એટલે આપણું પોતાનું વ્યક્તિ હોય ને એની ખબર હોય આપણને બધી જ, રોજ જોડે ઘેર ખાતા હોઈએ એટલે, પણ દાખલે કે ભલે રોજ જોડે નોકરી કરીએ છીએ પણ એને હાઇપર એસિડિટી છે કે નહીં એ આપણને ખબર હોય નહીં, એટલે એ ક્લિયર કરવું બહુ જ બહુ જરૂરી છે. બરાબર. અને હવે બીજું તકલીફ કેવી થઈ છે ખબર છે? 90% કેસમાં હાર્ટ એટેકના કેસમાં સાયલેન્ટ એટેક કહીએ છીએ, સાયલેન્ટ એટેક એટલે જયારે પણ કોઈ વ્યક્તિ બેભાન મળે છે અને તમે એ એટલે બી અને સી ચેક કરો છો અને તે નથી, એટલે તમારે સીપીઆર શરૂ કરી દેવો. બરાબર છે. આ વસ્તુ ખાસ એટલે કોઈ પણ કન્ડિશન હોય શકે, એકલો આડે નહીં, ઘણી વખત લોહી વધારે રહી જાય તો પણ વ્યક્તિનું હૃદય બંધ થઈ શકે છે. બોડીમાં કોઈ પહેલેથી બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો પણ ગરમીમાં, હવે ઉનાળાની સિઝનમાં લગભગ 40 ઉપર ટેમ્પરેચર હોય અને વધારે પડતો ગરમીમાં રહ્યા હોય તો એ વખતે હીટ સ્ટ્રોક થાય ત્યારે પણ હૃદય બંધ થઈ શકે છે. અને બીજા ઇન્ડસ્ટ્રીમાં કયા કેસમાં થઈ શકે? ઇલેક્ટ્રિક શોક પણ આપણને લાગતો હોય છે, ઇલેક્ટ્રિક શોકમાં પણ હૃદય બંધ થઈ શકે છે અને દરેક જગ્યાએ સીપીઆર આપી શકાય છે, એકલો હાર્ટ એટેકમાં નહીં. અને આનાથી વ્યક્તિને જીવતો પહોંચાડી શકો છો, એટલે ઓક્સિજન પહોંચાડતા તમે હોસ્પિટલ પહોંચાડો અને જો ટ્રીટમેન્ટ મળી જાય પ્રોપરલી તો બચવાના ચાન્સીસ પૂરેપૂરા છે. અને અત્યારે સક્સેસ રેશિયો કહે કે હવે લોકો પ્રોપર શીખતા થયા છે અને એનાથી પ્રોપર રીતે કરે છે એટલે બચવાના ચાન્સીસ હવે સીપીઆરથી વધતા જાય છે. મેં પોતે પણ 6 વખત સીપીઆર આપી દીધું પણ પહેલી 3 વખત સક્સેસ નહોતો, પણ એક 4th વખત જ્યારે આપ્યું અને એમાં મારે જે સામે વ્યક્તિ હતો જેને સીપીઆર આપ્યું તે ઓપોઝિટ હતો, એટલે બેન હતા પબ્લિકની વચ્ચે, બેનને કોઈને સીપીઆર આપવું, માઉથ ટુ માઉથ બ્રીધિંગ કરવું, આપણા ગુજરાતી કલ્ચરમાં કે ઇન્ડિયન કલ્ચરમાં શું થાય તકલીફ પડે, પણ તરત જ સારી વસ્તુ હતી કે તરત જ એમના એક મિસ્ટર જોડે હતા
અને મિસ્ટરે પણ મને સપોર્ટ કર્યો અને અમે સિંધિયા સાથે ગયા. એ વખતે એમની એજ 34 વર્ષની હતી અને ઘરે મેં નાના બે બાળક હતા, બચી ગયા.